के पण सो में अने कौन दो दिश धावे पंचाण काक कौन गुरु कौन मार्ग लावे हो पीरा कौन मार्ग लावे हंस जागे पिंड सो अने काया दो दिश धावे पंचाण का ज्ञान गुरु अने ज्ञान मार्ग लावे हो जोगी ज्ञान मार्ग लावे सर्वप्रथम अपना पवित्र इमाम नूरमौलाने शाह करीमल हुसैनी हाजर इमाम ना नाम पर इश्क ने मोहब्बत ने साथ सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद। हमना आप समक्ष पीर हसन कबीर दिन माँ बाप नो बनावेलो ज्ञान जे कानीपा जोगी साथे सवाल जवाब नो एक आ संवाद हतो। कानीपा जोगी पीर हसन कबीर दिन माँ बाप ने सवाल करे छे के इबादत बंदगी मां ज्यारे अपने बेसीए छे त्यारे कौन जागतु होय छे अने कौन सूतू होय छे कौन जागे अने कौन सोवे अने कौन दो दिश धावे। पंचाण का एटले शरीर नी अंदर जे पांच भू छे ए पांच भू नो गुरु कौन छे अने जे गुरु छे कौन मार्ग लावे। पीर हसन कबीर दीन एमनो जवाब आपे छे के हंस जागे पिंड सोवे। हंस एटले आत्मा। इबादत बंदगी वखते मणसनु जे शरीर छे ए शरीरनी अंदर आत्मा जेवी वस्तु छे जे आत्मा ने एक दरज्जानी अंदर आत्मा कही सकाय छे। जीव ए दरेक जानवर मात्र मां छे पण आत्मा एम बताड़वामां आवे छे के जेनी अंदर बुद्धि जेवी वस्तु छे अकल छे जे पोतानु बूरू भलू समझी सके छे एवा चार पगा जानवरो जे भय कोने कहेवामां आवे छे सुख कोने कहेवामां आवे छे एनी समझ जेने छे एने आत्मा जेवी वस्तु छे एम बताड़वामां आवे छे। जीव दरेक जानवर झाड़पान नी अंदर छे पण आत्मा एक एवी नियामत छे जे मानव जात एने समझी सके छे। हंस जागे पिंड सोवे पिंड एटले शरीर अने माया दो दिश धावे। मानव जातनी अंदर एक तकलीफ ए छे के ज्यां सुधी सूतो होय त्यां सुधी कोई जातनी तकलीफ नथी थाती पण ज्यां एने उठाड़वामां आवे एटले एना चक्रो गतिमान थई जाय एनी व्याधिओ सवारे उठीने एमनी बधी फिकारो એ શરૂ થઈ જાય એની માંગ શરૂ થઈ જાય એનું નુકસાન ફાયદો એ વિચાર કરતો થઈ જાય
એટલે હંસ જાગે આત્મા છે સૂક્ષ્મ શરીર છે ઇબાદત બંદગીમાં બેસતી વખતે સંપૂર્ણપણે જાગૃત હોય છે પીર ઓલિયા મહાત્માઓ અને ઇમામ જેવી હસ્તી જાહેરી રીતે કદાચ એમનું શરીર સૂતું પણ પડ્યું હોય પણ છતાં એમનું જે સૂક્ષ્મ શરીર છે એ હંમેશા જાગૃત અવસ્થામાં રહે છે એટલે ઇબાદત બંદગીના દરજ્જાના માણસો એમ કહેતા હોય છે કે એવી પવિત્ર જાત ભલે જાહેરી રીતે સૂતી પડી હોય શરીર જેણે ધારણ કર્યું છે એને થકાવટ બી લાગે એમને સુવડાવવું પણ પડે પણ છતાં એમનો જે આત્મા છે સૂક્ષ્મ શરીર છે એ હંમેશા જાગૃત અવસ્થામાં હોય છે એને કાળ નથી હોતો એમને નિંદ્રા નથી હોતી એમ આપણે ઘણી વખતે જ્ઞાનોમાં સાંભળ્યું છે પણ માનવજાતની અંદર એક આત્મા છે જીવ છે અને એ આત્મા માટેની જ્યારે ઇબાદત બંદગીનો ખોરાક એમને જો મળે છે તો એ આત્મા નૂર થઈ જાય છે એટલે ત્રણ વસ્તુ બતાવવામાં આવી જીવ આત્મા અને એ આત્માની જો કસરત કરાવવામાં આવે એને બરાબર રૂહાની ખોરાક મળતો રહે તો એ આત્મા નૂર થઈ જાય છે અને ઇબાદત બંદગીમાં બેસનાર માણસ માટે હંમેશા એમ બતાડવામાં આવે છે કે જે નિયમિતપણે ઇબાદત બંદગીમાં ઉઠતો હોય છે પોતાના આત્માના ખોરાકની જેને ફિકર હોય છે એ આ દુનિયા છોડ્યા પછી એનો નૂર ખુદાના નૂરમાં એક થઈ જાય છે હંસ જાગે પિંડ સોવે અને માયા દો દિશ ધાવે ચોવીસે કલાક માયાના વિચારો કમાવું ખોવું નુકસાન ફાયદો એ વિચારો માણસને જાગ્યો એટલે એને શરૂઆત થઈ જાય અને એટલા માટે જ તમારી ને આપણી બધાની મોલા પાસે જ્યારે પણ નજીક જવાનો મોકો મળે એટલે આપણી આ એક અરજ હોય છે કે હાજર ઇમામ બંદગીમાં બેસવા માટે કોઈ જાતનો વાંધો નથી પણ બંદગીમાં કોઈ હિસાબે ચિત્ત ચોટતું નથી ધ્યાન લાગતું નથી ખોટા ખોટા વિચારો આવ્યા કરે જેના સાથે દિવસભરની અંદર કોઈ પણ જાતનો વ્યવહાર ન હોય એવા નકામા વિચારો આપણી લાઇનના હોય તો આપણને ફિકર થાય પણ લાઇનના આપણી કોઈ લાઇનના વિચારો નથી છતાં પણ બંદગીમાં બેઠા એટલે દુનિયાભરના આચારો વિચારો આપણા મગજની અંદર સંઘર્ષ કરતા હોય અને એ સંઘર્ષની સાથે બાથ ભીડતા ક્યારેક ક્યારેક બંદગીમાંથી ઉઠીને ચાલ્યું જવાનું મન થાય સવા ચાર ચાર વીસ થાય એટલે આપણને જાણે લાલ કીડીઓ ચડવા માંડી હોય ને કેવી બેચેની થાય એટલે માણસો નીચે ઉતરી જાય એકાદ આટો મારી આવે નીચે ચાય પી આવે થોડી વાર ગપસપ કરી આવે નીચે ફરી પાછું પાંચમાં દસ કમ કે પાંચમાં પાંચ ઓછી હોય એટલે પાછા આવીને બેસી જાય આ એક માણસ જાતનો સ્વભાવ છે એટલે કે જે કોણ હંસ જાગે પિંડ સોવે અને માયા દો દિશ ધાવે પંચાણ કા જ્ઞાન ગુરુ અને જ્ઞાન માર્ગ લાવે બંદગીમાં બેઠા બેઠા જ્યારે માણસને જ્ઞાન થઈ જાય છે એટલે જ્યારે સૂક્ષ્મ શરીર જાગૃત અવસ્થામાં આવી જાય છે ત્યારે માણસને ઇબાદત બંદગીમાં લુત્ફ આવવા માંડે છે આનંદ પેદા થાય છે એક શોક પેદા થાય છે કે ક્યારેક જો હું ઇબાદત બંદગીમાં ઉઠીને નીચે ઉતરી ગયો અને એ જ મારા માટે કદાચ નૂરના દીદારનો એક મોકો હોય તો આ મોકો હું ચૂકી જઈશ એટલે માણસ એક આખી કલાક બંદગીમાં બેઠો રહે ભલે ધ્યાન લાગે કે ન લાગે પણ એ એક જ વસ્તુનો વિચાર કરતો હોય છે કે એવું ન થઈ જાય ગુજરાતીમાં જેમ કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય બરાબર એ નૂરની પ્રાપ્તિ થવાનો સમય હોય
અને આપણને એમ થાય કે આજે બેચેની થઈ રહી છે, ખોટા વિચારો આવી રહ્યા છે, ઉભો થઈ જાઉં, આજે નિંદર આવી રહી છે. આ સંઘર્ષની અંદર જે માણસ ટકી રહે છે એને ઇબાદત બંદગીમાં ચોક્કસ દીદાર મળશે. 11 જુલાઈ 1991માં હાજર ઇમામ નૈરોબી ખાતે પધાર્યા હતા અને ત્યાર પછી હાજર ઇમામ જ્યારે ધાર્મિક કામકાજ ઉકલાવતા હતા ત્યારે હાજર ઇમામે એક ફરમાન કર્યું હતું અને હમણાં કરાંચીમાં જેને પણ દીદાર કરવાનો મોકો મળ્યો છે હાજર ઇમામ 2-3 દિવસ સુધી ત્યાં પણ ધાર્મિક કામકાજ ઉકલાવ્યા હતા. એમાં હાજર ઇમામે કરાંચી અને નૈરોબી બંને જગા ઉપર એક દ્રષ્ટાંત આપ્યું જે આપણા માટે આ એક નવી વસ્તુ હતી. હાજર ઇમામે આપેલી એક નવી વસ્તુ એ મૂકી જમાતની સામે કે ઇબાદત બંદગીમાં બેસતી વખતે તમે જે નિર્ણય લઈને બેસો છો અને તમે ચોક્કસ જોજો તમારી જેવી કોઈ ઇબાદત બંદગીની તમારી પર્સનલ તમારી અંગત વ્યાધિ પણ હોય, કોઈક વસ્તુની તમને જરૂરત હોય, એવી જે પણ કંઈ તમારી માંગ હોય, તમારી ફિકર હોય, તમને કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એ નિયત લઈને તમે બંદગીમાં બેસો અને તમારો પોતાનો જે એ ધ્યેય હશે કે આજે મને ઇબાદત બંદગીમાં સંતોષ મળવો જોઈએ, આનંદ થવો જોઈએ, મારા મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મને બંદગીમાંથી મળવો જોઈએ, તો ઇમામે ફરમાવ્યું તમે નક્કી માનજો જે અમારા રૂહાની બચાવો નિયમિત ઇબાદત બંદગીની હાજરી ધરાવે છે એ લોકો જે નિયત કરીને બેસશે બંદગીમાંથી ઉઠતી વખતે એ લોકો એની એ નિયતથી ભરપૂર હશે, એ લોકોને પોતાને એ અનુભવ થશે બંદગીમાંથી ઉઠતી વખતે એમને પોતાને જે આનંદ પેદા થશે એ જે સુખથી ભરપૂર હશે એને પોતાને એનો અનુભવ થશે કે મારા દરેક મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મને મારી બંદગીમાંથી મળી ગયો છે. અને આ ચોક્કસ વસ્તુ છે કે તમે જ્યારે નિયત કરીને બંદગીમાં બેસો છો તમે જરૂર એમાંથી પ્રાપ્ત કરશો, કોઈકને થોડું કદાચ મોડું પણ મળે પણ જિંદગી છોડતા પહેલા તમે તમારા દરેક જીવનના સિદ્ધાંતોને તમારી બંદગીમાંથી તમે મેળવી લેશો. એટલે આ ઇમામે ખાતરી આપી ન માત્ર તમારા રૂહાની આધ્યાત્મિક સુખની જ વાત પણ તમારા પોતાના અંગત કોઈ એવા દુઃખ હોય જે તમે જમાતની સામે વ્યક્ત નથી કરી શકતા, તમને કોઈ અંદર એવી એક બાબત મૂંઝવતી હોય જેનો કોઈ ઉકેલ ન મળતો હોય એનો પણ તમને સંતોષકારક જવાબ તમારી બંદગીમાંથી મળી રહેશે. તમારું કામ છે નિયમિત બંદગીમાં આવીને બેસવું. આ હાજર ઇમામે આ એક નવી વસ્તુ મૂકી જમાતના હિંમતના માટે, કારણ કે આ એક એવી બક્ષિસ છે જે બક્ષિસ મેળવવા માટે માણસને ગરદન આપવી પડે છે. સવારે ઉઠીને આવવું એટલે ખરેખર મોતનો ઘા થાય. દિવસના કે રાતના સૂતા પહેલા આપણી પાસેથી ગમે એવું જાગરણ લેવામાં આવે કે સત્સંગ થાય, 12-1 વાગ્યા સુધી આપણે જાગી શકશું પણ એક વખતે પથારીમાં પડ્યા પછી નિંદર આવી ગયા પછી 2:30-3 વાગે પોતાના આત્મા માટે પોતાના જીવ માટે ઉઠીને આવવું એ ખરેખર પરીક્ષા છે. અને એ પરીક્ષામાં જે લોકો નિયમિત પોતાના જીવ માટે આવી જાણતા હોય એને આનો બદલો મળવો જ જોઈએ આ ઇમામ આપણને સમજાવે છે. અને આ એક એવી પરખ છે કે જેના માટે કુરાન શરીફની અંદર બતાડવામાં આવ્યું છે અને ઇમામ સુલતાન મુહમ્મદ શાહે કલામે ઇમામે મુબીનની અંદર 5-6 પાના ભરીને આ વસ્તુને સમજાવવાની કોશિશ કરી છે. અને હમણાં એક વિડીયો કેસેટ નીકળી છે, સાયલેન્ટ ફ્લ્યુટ એટલે ખામોશ વાંસળી.
इंग्लिश नी अंदर आ वस्तु समझावामां आवी छे जे आपणने वर्षो पहला इमाम सुल्तान मोहम्मद शाह आपने आ चीज समझावी हती अने कुरान शरीफ नी अंदर आ बताड़वामां आव्युं छे एनो आ जिक्र कैसेट नी अंदर वीडियो कैसेट नी अंदर बताड़वामां आव्युं छे क्या एक एवी बक्षिश छे के जे बक्षिश नी झंखना दरेक व्यक्तिओने होय छे खास करीने आ चालती दुनिया नी अंदर जेनी अंदर उतार चढ़ाव आवे छे जिंदगी मां मनस क्यारेक नवरो बैठो हशे त्यारे एने पोतानी जात माटे विचारो आवता हशे के नियमित जमातखानानी हाजरी कोईनू सारू नथी करी सकतो तो काई नहीं पण माराथी कोईनू खराब न थाय मैं कोईनू काई बगाड्यू नथी मैं कोई मर ने मर कीधू नथी छता आटली तकलीफ मारा उपर शा माटे आवे छे बधी जातना परखो बधी जातना दुखना प्रयोगो मारा उपर शा माटे करवामां आवे छे एम घणी वखत आपणे मूंझाता होईए छे क्यारेक क्यारेक आपणे मीठू मीठू धणी साथे लड़ता पण होय बंदगीमां के एटलू बधुं पण तू मारा पारखा नहीं लेजे एटलू बधुं पण नहीं खेंचजे के तूटी जाए એટલે કુરાન શરીફની અંદર સૂરે બકરમાં બતાડવામાં આવ્યું છે કે અમે માણસો ઉપર એટલી તકલીફ નાખીએ છીએ જેટલી એની સહન કરવાની તાકાત હોય છે એનાથી વધારે તકલીફ એના ઉપર આવતી નથી જે એના સહનશક્તિની બહાર હોય એટલે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે એક દાખલો આપ્યો કે આ ઇબાદત બંદગીની અંદર જે પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ પ્રાપ્તિ મેળવવા માટે પણ હૃદય વિશાળ થવો જોઈએ માંગીએ તો આપણે બધાએ પણ માંગવાની પણ એક રીત હોય છે કે આ મારી સમજ પ્રમાણેની માંગ છે તને દેવું કે ન દેવું અને જે હું માંગી રહ્યો છું એ માંગ્યા પછી મેળવ્યા પછી એને હજમ કરવાની મારી પાસે શક્તિ પણ છે કે નહીં એટલે આ બધી વસ્તુને ટૂંકમાં આપણે મૌલા પાસે બંદગીમાં બેસતા પહેલા ગિરિયાદારી કરીએ છીએ કે હાજર ઇમામ જે દિવસે તારા નૂરની પ્રાપ્તિ જીવવાની મારામાં શક્તિ આવી જાય અને તને જ્યારે યોગ્ય લાગે ત્યારે તું મને આપજે આ બધી વાતનો અહીં અંત આવી જાય છે કે જ્યારે તને ઠીક લાગે તને યોગ્ય લાગે ત્યારે તું મારા હિતમાં મારા માટે કઈ બહેતર વસ્તુ છે એ તું મને બક્ષિશમાં આપજે આ માંગણી જેને કરતા આવડતી હોય એને કુદરત ઉપર પછી છોડી દેવું પડે બે ચાર વર્ષે બી ફાયદો થઈ જાય પાંચ દસ વર્ષે પણ ફાયદો થઈ જાય અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહે તો અહીં સુધી ચેલેન્જ કરી હતી કે જે અમારા રૂહાની બચાવોના અમાલ પવિત્ર છે એના આચાર વિચાર પવિત્રો છે અને જેની દસોન ચોખ્ખી છે એટલે પેટમાં જે નિવાલો જાય છે એ નિવાલો ઇમામનો હક કાઢ્યા પછીનો જેનો નિવાલો સાફ પાક હોય છે એને ત્રણ દિવસની અંદર નૂરના દીદાર થઈ શકે છે આ છાપેલું ફરમાન છે તો એક વખતે ખીજરની પાસે મુસા અલ ઇસ્લામ આવ્યા હતા અને એ મુસા અલ ઇસ્લામ જ્યારે કોહતુરના પહાડ ઉપર દીદાર કરવા માટે ગયા હતા ત્યારે એમને જે અનુભવ થયો હતો નૂરનો જલવો એમને જે દેખાડવામાં આવ્યો હતો એનાથી એ ફેંકાઈ ગયા હતા એવા પીર પૈગંબરોના દ્રષ્ટાંત આપીને બતાડવામાં આવે છે કે જ્યારે માણસને એમ થઈ જાય છે કે હું ઇલ્મની અંદર હું બહુ આગળ પડતો છું ત્યારે એને બતાડવામાં આવે છે કે તારી પાસે જેવી કાંઈ ઇલ્મ છે એ તળાવની અંદર પાણી ભરેલું છે અને એ પાણીની અંદરથી ચકલી પોતાના ચાંચની અંદર જેટલું પાણી ભરી શકે છે એટલું એ તળાવની અંદરથી ઉપાડી લે તો તળાવના પાણીમાં એથી કોઈ પણ ફરક નથી પડતો કારણ કે ચકલીની ચાંચમાં પાણી કેટલું સમાય અને એથી તળાવમાંથી કાંઈ ઓછું નથી થતું દુનિયાની અંદર આ બધું ઇલ્મ ભરેલું છે અને એ ઇલ્મમાંથી તમારી પોતાની લેવાની કેટલી શક્તિ છે
એટલે આ ઇલ્મનો દરિયો છે અને જેની પાસે જેવી શક્તિ હોય ખેંચવાની એ ખેંચી શકે છે. આ એનો ધ્યાન દેરાવવામાં આવ્યું કે મુસા તારી પાસે જે જ્ઞાન છે ને એ કંઈ પણ નથી. જો તારે હજુ એના કરતા ઇલ્મ જાણવું હોય તો તું ફલાણા ફલાણા ખિઝર પૈગંબર પાસે જા. અને ખિઝર પાસે જ્યારે મોકલાવવામાં આવ્યો ત્યારે એમની સાથે શરત કરવામાં આવી કે હું જે પણ કંઈ તને દુનિયાની અંદર બતાડું ચૂપચાપ તારે જોયા કરવું, તારે સામો એક બી સવાલ કરવો નહીં. જે દુનિયાના રંગ રાગ દેખાડું એ તારે ખામોશીની સાથે જોયા કરવું, બોલવું નહીં. બોલીશ તો તારો ને આપણો સંબંધ તૂટી જશે. જે પીરોએ આપણને જ્ઞાનની અંદર સમજાવ્યું છે, સુજતી આખા તીને ઘીરા પાયા અંધે કુ એતુ બારે ન આયા. બ્રહ્મ સુખ કી ક્યા કહું રે વડા, મહિમા અધિક કહી ન જાય. ઇબાદત બંદગીની અંદર જે દુનિયાવી રાજ જાણવા મળે છે એના પહેલા આપણને ખાતરી આપવામાં આવે છે કે આ ભેદ માત્ર તારા માટે છે. કોનું શું થઈ ગયું, કેવી રીતે થયું, ક્યારે થશે, એ માત્ર ઇલ્મ તારા માટે છે. અગર જો તું આ બીજાઓને કહેવા જઈશ તો પહેલે તો લોક તારી વાત સમજી નહીં શકે, અને જો તું એને સમજાવવાની કોશિશ કરીશ તો કરીમ હાજરીમાં મેં માળિયા હાટીનાની અંદર 11 ફેબ્રુઆરી 1989માં મૌલા પધાર્યા હતા ત્યારે હાજરીમાં મેં એક બેતુલ ખ્યાલની અંદર ઇશારો કર્યો હતો કે ક્યારેક તમને ઇબાદત બંદગીમાં જે સુખની પ્રાપ્તિ થશે તમને પોતાને એમ લાગણી પેદા થશે, તમારી વાવા કરાવવા માટે નહીં, તમને પોતાને એમ થશે કે મેં જે કંઈ જાણ્યું છે એ જો ચારક માણસને હું બતાડું, બની શકે છે કે એ ચારની અંદર કોઈની અંદર પ્યાર પેદા થાય, એને શોખ પેદા થાય બંદગીનો, અને એક જીવને હું બંદગીની આદત ચાલુ કરાવી શકું. કહેનારા માણસોની આ એક ઈચ્છા હોય છે કે જે મેં પ્રાપ્ત કર્યું છે કોકને કહી દઉં. પણ યાદ રાખજો, તમે સુખની પ્રાપ્તિ તમને નસીબ થઈ છે, એ જો તમે બીજાઓને કહેવા જશો તો લોકો કહેશે કે આ કંઈક વધુ પડતો, જે એણે મેળવ્યું છે એના કરતા કંઈક વધુ એ બોલી રહ્યો છે. જેને ઇંગ્લિશમાં મૌલાએ હિપોક્રેસી કહ્યું હતું, ઢોંગ. તમે કોકને તમારા હૃદયની ભાવના વ્યક્ત કરશો તો સામેવાળો તમને સમજી નહીં શકે, એ તરત તમારા માટે અભિપ્રાય બાંધી લેશે કે આ કંઈક વધારીને બોલી રહ્યો છે, જે મેળવ્યું છે એના કરતા કંઈક વધારે આ ઉભરાઈ રહ્યો છે. યા તો એ ઢોંગ કરે છે, આપણા ઉપર પોતાની કોઈક સારી છાપ બેસાડવા માટે આ કરી રહ્યો છે. એટલે ખિઝરે એમને સમજાવ્યું કે જો આ વસ્તુ જે બી હું તને બતાડું ચૂપચાપ તું જોયા કરજે. ત્રણ વસ્તુ પછી ઇમામ સુલતાન મુમસાએ બતાડ્યું છે કે ગામની અંદર એ લોકો પસાર થવા માંડ્યા, રસ્તામાં નદી હતી, નાવમાં બંને જણા વાણમાં સવાર થઈ ગયા. સામે કિનારા ઉપર ઉતર્યા પછી ખિઝરે ઓલા વાણનો એક પાટિયો ખોલી નાખ્યો, એટલે એના સ્ક્રુઓ કાઢી નાખ્યા. પાટિયો નીકળી જતા નાવની અંદર પાણી ભરાઈ ગયું, એટલે સ્વાભાવિક એને એમ થઈ ગયું કે આ ખોટું થઈ રહ્યું છે. જે નાવ આપણને નદી પાર કરવા માટે કામ લાગી, કોઈ ગરીબ માણસની આ એક આવક હતી, રોજીનું આ સાધન હતું, એને નકામું કરી નાખવામાં આવ્યું. પણ શરત રાખવામાં આવી હતી કે તારે કાંઈ બી બોલવું નહીં, ચૂપચાપ જોયા કરવું. ગામની અંદર દાખલ થયા, એક છોકરાનું માથું ધરથી જુદું કરી નાખવામાં આવ્યું, એટલે ત્યારે પણ એ ખામોશ રહ્યો. ત્રીજી પેરી એક ઝોપડીને
જે તૂટેલી ફૂટેલી હાલતમાં હતી એને સુધારી નાખવામાં આવી અને સુધાર્યા પછી સાંજે પાછા ફરવા માંડ્યા એટલે ઓલાથી રહેવાનું નહીં મુસાત્યા ને એણે કિઝરને પૂછી લીધું કે આ બધું શું બાબત છે આટલી આપણે મહેનત કરી અને આપ પૂછ્યું પણ નહીં કે આ ઝૂંપડીનો માલિક કોણ છે આખા દિવસની મજૂરી કર્યા પછી આપણને આની મજૂરી શું મળશે કામ થઈ ગયું એટલે આપે કીધું ચાલો એટલે આ મને નથી પડતી બે વખત તો ચૂપ રહ્યો આ ત્રીજી વસ્તુ શું છે એટલે ખીઝરે કહ્યું કે અગર તું ચૂપ રહ્યો હોત તો એવી બીજી દુનિયાની ઘણી બધી વસ્તુઓ હું તને બતાડતે સુલતાન મહમૂદ શાહે ફરમાયું કે જો એ વખતે ચૂપ રહ્યો હોત ને તો એવી બીજી 70 વાતો એમને ખીઝર પાસેથી જાણવા મળતે એટલે 72-73 એવા ખુદાના જે રાજ છે એ રાજ એ પામી શકતે પણ એના એ નસીબમાં નહીં હતું પછી એનો ખુલાસો કરવામાં આવે છે કે બીજા દિવસે આ બધી નાવને બાદશાહ બાળી નાખવાનો હતો અને આ ગરીબ માણસની નાવને આપણે એક જ પાટિયો કાઢી નાખ્યો એટલા માટે કે પાણી ભરાઈ જવાથી પાણીમાં ડૂબી જાય અને ઓલા બાદશાહના સિપાહીઓને આ વહાણ દેખાય નહીં જે આનું એક રોજીનું સાધન બચી જાય ઓલા છોકરાનું માથું ઉડાડી નાખવામાં આવ્યું એટલા માટે કે જો એ મોટો થાતે તો એ માનો કે બાપનો એક ઘાતક બનશે મા બાપના એ પેટ બાળતે જીવ બાળતે ઓલી ઝૂંપડી આપણે એટલા માટે તૈયાર કરી કે બે માસૂમ બચ્ચાની મિલકત એ ઝૂંપડીના નીચે દટાયેલી હતી જો એ ઝોપડી આપણે એવી તૂટેલી ફૂટેલી હાલતમાં રહેવા દીધું હોત તો એને ખસેડી નાખવામાં આવતે બાજુમાં બનનાર બંગલા પોતાના સ્વાર્થની ખાતર આ આડી નડતી ઝોપડીને તોડી નાખતે તો આ જે બે બચ્ચાઓ ઉછરી રહ્યા છે મોટા થઈ રહ્યા છે એની ભવિષ્યની મિલકત એ જમીનની નીચે દટાયેલી હતી અને એ હંમેશા એવી રીતે ગુપ્ત રહે એટલા માટે આપણે આ ઝૂંપડીને ઉભી કરી દીધી આવા તો દુનિયા આ તો એક દ્રષ્ટાંત છે દુનિયાવી પણ દુનિયાના અમુક એવા રાહ હોય છે જે રાહ પામવા માટે ઇબાદત બંદગીની અંદર એક બક્ષિસ આપવામાં આવે છે એક ગુરુની પાસે ત્રણ ચેલાઓ ઇલ્મનું જ્ઞાન આધ્યાત્મિક સુખ કોને કહેવામાં આવે છે એ મેળવવા માટે આવ્યા હતા અને ગુરુએ કહ્યું કે હવે વધારે ફર્ધર જ્ઞાન મેળવવા માટે વધારાનું જ્ઞાન મેળવવા માટે હું એક બીજા ગુરુ પાસે તમને મોકલાવી રહ્યો છું જ્યાંથી તમને આધ્યાત્મિક જ્ઞાન મળશે બે વર્ષ ત્યાં જ્ઞાન મેળવ્યા પછી ત્રણ વિદ્યાર્થીઓમાંથી બે પાછા આવ્યા ગુરુના પગે લાગ્યા અને ગુરુએ પૂછ્યું ત્રીજો નહીં આવ્યો તો કે ગુરુ ત્રીજો માણસ અમને એમ કીધું છે કે જે બી કંઈ પહેલા ગુરુ પાસેથી મેળવ્યું બીજા ગુરુ પાસેથી મેળવ્યું એ બંને જ્ઞાનને હું હજમ કરવા માંગુ છું સાંભળ્યું તો ખૂબ પણ હવે એને હું અમલમાં મારા આચરણમાં મારા સંસ્કારમાં ઉતારવા માંગુ છું એટલે હજમ કર્યા પછી હું આવીશ 6 મહિને એ પણ આવી ગયો ત્રણે વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા ગુરુ પોતાની રીતે જ્ઞાનના લેક્ચરો ચાલુ કર્યા થોડીક વાર થઈ ને તો ઓલા વિદ્યાર્થીના મોઢામાંથી નીકળી ગયું હિપોક્રેસી ગુરુના મોઢામાંથી બધી વાંચેલી વસ્તુ જ બોલાતી હતી એનું પોતાનું કંઈ પણ નહીં હતું એના હૃદયમાંથી કોઈ પણ વસ્તુ ઘસાઈને નહોતી આવતી એટલે ઓલા ત્રીજા વિદ્યાર્થી જેણે હજમ કર્યું હતું અમલમાં મૂક્યું હતું એનાથી બોલાઈ ગયું શું ખૂબસૂરત મંદિર છે પણ પૂજાના લાયકની અંદર મૂર્તિ જ નથી ગુરુ સમજી ગયો કે આણે મેણો મને માર્યો છે કે ખાય પી તૈયાર બધું પરવારો માલ આવતો જાય ગુરુ પાસેથી ખાય ને કેટલું બધું રૃષ્ટપુષ્ટ શરીર બનાવ્યું છે પણ આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી જિંદગીમાં ખાવું અને શું બસ એ સિવાય બીજું આ મંદિરને સજાવવા માટે એને કંઈ કર્યું જ નથી ગુરુ એકદમ ઉભો થઈ ગયો વિદ્યાર્થીની નજીક ગયો એટલે બીજા બે વિદ્યાર્થીઓ નક્કી કર્યું કે આજે ગુરુ એને મારશે પણ નજીક ગયા પછી એણે વિદ્યાર્થીને એના છાતી સરસો ચાંપી દીધું કે આજે તુએ મને કડવી પણ સત્ય વસ્તુ સમજાવી છે કે આજ દિવસ સુધી મેં મારા જીવનની અંદર આ શરીરને મંદિરને ખૂબસૂરત બનાવવા માટે સારામાં સારું ખાધું જ છે પણ આત્મા જેવી કોઈ વસ્તુને હું સમજી જ નથી શક્યો જેટલું બી હું બોલતો તો એ વાંચેલું તમારી પાસે ઉલટી જ કરી નાખતો હતો મારું પોતાનું એમાં કાંઈ પણ નહીં હતું અને ઇસ્માઇલી મઝહબની આ જ વસ્તુ મહાન વસ્તુ છે કે જિંદગી છોડતા પહેલા
अपना आत्मा माटे कई करी ने दुनिया छोड़वी छे। मौला पासे दुआ मांगशू इंशाल्लाह, काले अपने पाछा मळशू, मौला पासे दुआ मांगशू, खुदाई तो अमारा गुनाह माफ करजे अने बंदगी में बेसवानो अमने शौक पैदा करजे। गुरगत जमात कहे।